વલસાડ હાઈવે રોડના અતુલ પાસેના સર્વિસ રોડ પર ઉભેલ ટ્રકની પાછળ બાઇક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. વલસાડ હાઈવે રોડના અતુલ પાસેના સર્વિસ રોડ ઉપર રાત્રિના અંધકારમાં ઉભેલી ટ્રક સાથે બાઇક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં અશોક યાદવ નામના યુવકનું મોત નિપજ્યું હતું. જોકે આ ઘટના બાદ રાત્રિના અંધકાર દરમિયાન સર્વિસ રોડ ઉપર આડેધડ ટ્રકોના પાર્કિંગ બંધ કરાવવાની માંગણી ઉઠવા પામી છે. મારું નામ મૌતિક દવે છે. અહીંયા અતુલ ફર્સ્ટ ગેટના લોકલ રહેવાસી છીએ. હવે અહીંયા એક ટ્રકમાં એક ભાઈ જુવાન ભાઈ છે, બાઇક પર જતા હતા ને ટ્રકમાં ઠોકાયા છે ને ભાઈ જગ્યા પર જ એક્સપાયર થઈ ગયા છે. હવે છેલ્લા ઘણા વખતથી આ અતુલ ફર્સ્ટ ગેટના હાઈવે એરિયામાં રોડ ઉપર ટ્રક એટલી બધી પાર્ક રહે છે કે જેનો કોઈ હદ નથી ને આખી રાત આ રીતે પાર્ક રહે છે. બીજું હાઈવે ઉપર લાઇટો બંધ રહે છે છેલ્લા ઘણા વખતથી કે ચાલતા માણસને પણ જોવામાં તકલીફ પડે છે. તો આવા એક્સિડન્ટ વખતો વખત ને વારંવાર થતા જ રહે છે ને ઘણા લોકો જુવાન જાણે અજાણે બધાને ઘણા જણના અહીંયા અકસ્માત થાય છે ને છાસવારે લોકોના મૃત્યુ થાય છે. તો આ પ્રકારના બનાવ નહીં બને એના માટે તંત્રએ કંઈક બને એટલું જલ્દી એક્શન લેવા જોઈએ ને આ રીતના રોડ પર વ્હીકલો આવારા રીતે પાર્ક કરીને જતા લોકો માટે પગલાં લેવા જોઈએ એવી લોકલ જનતાની અમારા લોકોની માંગ છે. ઇમરાન શેખ જી, કઈ રીતની ઘટના બની હતી અને શું થયું હતું? અહીંયા એક ટ્રક ઉભેલી છે રસ્તા પર. ઘટના તો એમાં છે કે ટ્રક ઉભેલી છે રસ્તા પર, એના પર સિગ્નલ લાઇટ કે એવું કંઈ નથી. બાઇક સવાર આવ્યો, હવે એને દેખાતું હતું કે નહીં કઈ ખબર નહીં પડી. ભાઈ ઠોકાયો પાછળથી, ડાયરેક્ટ એક્સપાયર થઈ. એના માથામાં વધારે લાગેલું છે, આખું બધું ફાટી ગયેલું છે, એક્સપાયર થઈ ગયું. ઘટના અહીંયા બનેલી છે પણ એમાં ઓબ્સેક્શન લેવાનો કોઈ નથી. હવે અત્યારે રોડ પર કોઈ બી ગાડી મૂકીને એવી રીતના જવાય લાપરવાહીથી, તો લાપરવાહીમાં એ લોકોને લાપરવાહી કરવામાં બીજાની જાન જોખમમાં પડી જતી છે. બરાબર, જે સર્વિસ રોડ પર જે ટ્રક ઉભેલો છે તેની સિગ્નલ લાઇટ કે કોઈ લાઇટો ચાલુ હોય? કઈ લાઇટો નથી ચાલતી અત્યારે. દૂર દૂરથી અમે જે ચાલતા માણા બી આવે ને તેને બી નથી દેખાડતી. અહીંયા ચાલતા માણાઓ પણ ઠોકાઈ જતા છે. આ જે ઘટના બની છે તેના માટે જો કોઈ પોલીસ પ્રશાસન કે કોઈએ કોઈ પગલાં ભરેલ છે ખરા? એવું તો અમને નથી ખબર. અમે તો નોર્મલ માણસ છે ને અમે તો એવી રીતના ખાલી લોકલ માણસ છે, અમને કઈ એવું તો કઈ ખબર નથી. પણ પગલાં લેવા જરૂરી છે અહીંયા. જી, આજ સુધીમાં કેટલા આવી ઘટનાઓ બની છે અને શું માંગ છે આપની? બહુ બધા બનેલી છે ઘટના. તો માંગ તો એવી જ છે કે બસ આવી રીતના ઘટના બીજી વાર બનવું નહીં જોઈએ. કેમ કે લોકોના પરિવારથી લોકોના બાપ નાના નાના પોયરા લોકો બી છે, જે આ વ્યક્તિને જે મૃત્યુ થયેલી છે, જેમ એક્સપાયર થઈ ગયેલા છે ભાઈ, એના બી બે પોયરા છે, એનો બી ફેમિલી છે. ભલે એક બિચારો ગમે ત્યાંથી આવેલો હોય માણા, પણ એની બી એક ફેમિલી છે. તો એવી રીતના બનાવ આપણી સાથે બી બની શકે. આપણે બી લોકલ માણા છે. અત્યારે પ્રસંગ મેં બી ફર્સ્ટ ગેટ પર જ રહું છું, અતુલ ફર્સ્ટ ગેટ પર, અમીસા સોસાયટીની પાછળ. તો એ ઘટના આપણી સાથે બી બની શકે છે. એટલે આપણે જો નહીં બોલીએ તો પછી કાલ ઉઠીને આ ઘટના આપણી સાથે બી બની શકે છે. એના માટે બોલવા પડતું છે કે આવી રીતના ઘટના બીજી બીજા કોઈ લોકો માટે નહીં બનવું જોઈએ.